जिल्लानी शिक्षिकानी ऑडियो क्लिप वायरल थई छे। ऑडियो क्लिप थी शिक्षण विभागनी कार्यप्रणाली सामे सवाल उठ्या छे। शिक्षिका कलावती गामित अने किरीट पटेलनी ऑडियो क्लिप वायरल थई। ऑडियो में शिक्षकनी बदली माटे नाणा लेवाता होवानी वात करवामां आवी छे। ऑडियो क्लिप में गांधीनगर सुधी पैसा मोकलवानी पण वात करवामां आवी रही छे। सूरत जिल्ला शिक्षक संघ प्रमुख सामे गंभीर आक्षेप करवामां आव्या छे। ऑडियो साथे एक गंभीर आक्षेपवाळो पत्र पण सामे आव्यो छे, जेमां नाणा मोकलशे तो नौकरी अने बदली बंने बची जशेनो उल्लेख करवामां आव्यो छे। आ पत्रमां नियामक गुजरात राज्य मोहनसिंह खैर अने अश्विन वाशियानुं पण नाम छे। पत्रमां शिक्षकोना रक्षक नहीं पण प्रमुखो दलाल होवानो उल्लेख करायो छे। ज्यारे आ समग्र मामले शिक्षिका कलावती गामित मौन सेवी रह्या हता। महत्वनुं छे के अगाउ शिक्षिकाए पारिवारिक कारणोथी राजीनामुं आप्युं हतुं। राजीनामाना थोड़ा समय बाद फरी फरज पर बोलावाया हता। हाल शिक्षिकाए पोताना वतनमां बदलीनी मांग करी हती। તમે સુરત આવી ગયા નવસારી થી આજે? હે શું કહો? તમે નવસારી સુરત આવો ને આજે? ના સાહેબ, હું તો અહીંયા જ છું, મારા ઘરે જ છું, ઘેર જ છું. તો વ્યવસ્થા નથી હજુ? મારી પાસે બેની જ વ્યવસ્થા હતી ને બીજા હું કરું છું, પણ હજુ થયા નથી સાહેબ. માં શું ઓર્ડર કર્યો સાહેબ ને? હાલ આજે કાલે ગાંધીનગર ગયા, મારે ગાંધીનગર મોકલવાના હતા. હા, મને એ ભૂપેન્દ્રભાઈએ કીધું સાહેબ, પણ હવે મારી પાસે એટલી સગવડ જ નથી, એટલે હું સગવડમાં છું સાહેબ, હું કરી આપીશ, પણ મને વાર લાગશે સાહેબ. એટલે તમને એવું લાગે ને કોઈ પણ ઓછી ના લઈ લે, એવું લાગે ને ભાઈ તમને સોસાયટીના સભ્ય બધા લોન અપાવી દે, હું તમને સાચી વાત સાચી તમારી બધી સાહેબ. પણ એ મોહનસિંહને પણ વાત કરી, એવું લાગે છે બેનને લોન અપાવી દેજો, જેથી કરીને બેનનું ભવિષ્ય સુધરી જાય અને એમને પેન્શન ને આ તે બીજા બધા સરકારી લાભ મળતા છે. બરાબર છે સાહેબ, પણ અત્યારે પેલું બધું મેં ડ્રોપ કરેલું કે નહીં, એટલે પછી હવે બધાને કીધી છે, વાત કરી છે, પણ બધા બાના જ કાઢે છે, તો હું કરું સાહેબ? એટલે થશે, પણ થોડીક વાર લાગશે એમ છે સાહેબ. બધા ઓર્ડર શું છે કે ઓર્ડર તમારો એ થઈ જાય પછી આખું તમે પાછી જેમ રાજગુરુ વખતે તમારી ફાઇલ એ થઈ ગઈ તેમ પાછી આ થઈ જાય, બધા પ્રોબ્લેમ થાય સાહેબ. વાત સાચી તમારી, પણ હવે મારી પાસે અત્યારે સાહેબ ખરેખર હાથ આટલી બધી ઉતાવળ કરી, અમે આટલી બધી ઉતાવળ કરી અને રાજ્ય કક્ષા નિયામક ને બધાને સેસમાં લીધા ને બધું પતાવ્યું, આ નહીં થાય પાછું રિવર્સ થઈ ગયું, રિવર્સ થઈ ગયું ભવિષ્યમાં નહીં થાય. સાચી વાત છે, પણ મારી પાસે તમે જેટલી માંગણી કરી એટલા ખરેખર નથી, ને તો મને આપવામાં શું થાય? અમે નથી માંગણી કરતા, એમણે હું મારી જાત છે ને, હું તો મમરો બહુ સુખી માં છું. તો આ સમગ્ર મામલો જે રીતે સામે આવી રહ્યો છે, અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, વાત કરીશું તેમની સાથે. જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, રૂપિયાની માંગણીનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, સંદીપ આ સમગ્ર મામલે શું અપડેટ્સ પ્રાપ્ત થયા? જે ચોક્કસથી હાલ જે પ્રકારે જે કથિત ઓડિયો ક્લિપ છે અને જે પત્ર છે તે સામે આવ્યા છે. ઘણા એવા પત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે જિલ્લાના જે પ્રમુખો છે તેઓ શિક્ષકના રક્ષક નહીં પરંતુ દલાલો છે, તે પ્રકારનું અંદર લેખિત કરવામાં આવ્યું છે. અને બીજી તરફ જે ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવી છે. તો ઓડિયો ક્લિપમાં જે શિક્ષિકા છે તેઓની બદલી માટે જે પૈસા માંગવામાં આવ્યા હતા, આમાં જે અન્ય જે પ્રમુખ છે કિરીટ પટેલ તેઓનો ઓડિયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે જે કિરીટ પટેલ છે એ ઓલપાડ તાલુકાના કોઓર્ડિનેટર છે અને બીજું કે જિલ્લા શિક્ષક સંઘના પણ પ્રમુખ છે અને તેઓનો સ્પષ્ટપણે અંદર જે ઓડિયો ક્લિપ સામે આવ્યું છે તેમાં સ્પષ્ટપણે બોલી રહ્યા છે કે તેઓએ આ રૂપિયા છે તે ગાંધીનગર મોકલાવાના છે, આ પ્રકારનું તેઓ બોલી રહ્યા છે. પરંતુ આ જ અંગે સંપર્ક કરવામાં આવ્યો તો તેઓ ઢાક પીછોડા કરી રહ્યા છે. ખાસ હાલ જે પ્રકારે ઓડિયો ક્લિપ સામે આવી રહ્યું છે તેને જ લઈને હાલ શિક્ષણ વિભાગને ખૂબ જ લાંછન પ્રકારનું આ ઓડિયો ક્લિપ અને જે પ્રકરણ સામે આવ્યું છે તેને લઈને શિક્ષણ વિભાગને લાંછન પ્રકારતો આ ઓડિયો સામે આવ્યો છે. જી સંદીપ, ધન્યવાદ તમામ વિગતો માટે. તો સુરત જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ સામે આરોપ લાગી રહ્યા છે, શિક્ષિકાની બદલી માટે શિક્ષિકા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી. આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે તેમાં ઓડિયો ક્લિપ પણ હવે વાયરલ થઈ રહી છે. રૂપિયાની માંગણી સ્પષ્ટ જે ઓડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે. તો શિક્ષકની બદલી માટે રૂપિયા લેવાતા હોવાની વાત અનેક વખત જ્યારે સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક વખત આ કિસ્સો સામે આવતા જે રીતે શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી છે તેની સામે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. જે ઓડિયો છે, જે વાતચીત છે તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે ગાંધીનગર સુધી પૈસા મોકલવામાં આવે છે.
तो रूपया मोकलशो तो नौकरी बदली बंने बजी जशे तेवो पण उल्लेख करवामां आवी रह्यो छे। ऑडियो साथे गंभीर आक्षेप वाळो पत्र पण हवे सामे आवी रह्यो छे। तो जे रीते शिक्षकोनी बदलीने लईने प्रश्नो उपस्थित थई रह्या छे तेमां पैसा लेवामां आवी रह्या छे बदली करावा माटे, तो शिक्षण विभागनी कार्यप्रणालीनी सामे प्रश्नो उपस्थित थया। समग्र मामले शिक्षिका कलावती गामित मौन सेवी रह्या छे। आ अगाउ शिक्षिकाए पारिवारिक कारणोसर अने ते बहानुं आगळ धरीने राजीनामुं पण आप्युं हतुं, जो कि राजीनामाना थोड़ा समय बाद ज तेओने फरीथी फरज पर बोलावामां आव्या हता। हाल शिक्षिकाए पोताना वतनमां बदलीनी मांग करी छे। अने आ समग्र मामलानी वच्चे ऑडियो क्लिप जे वायरल थई रही छे तेमां कथित रीते कलावती गामित जेओ शिक्षिका छे अने शिक्षण संघना प्रमुख किरીટભાઈ પટેલની વાતચીત હોવાની પણ પૂર્ણ સંભાવનાઓ છે। तो फरी एक वक्त आपने संभळावीशु ऑडियो क्लिप। તમે સુરત આવી ગયા નવસારી થી આજે? હે શું કહો? તમે નવસારી સુરત આવવાના હતા ને આજે? ના સાહેબ, હું તો અહીંયા જ છું, મારા ઘરે જ છું, ઘેર જ છું। તો વ્યવસ્થા નથી આજે? વ્યવસ્થા નથી આજે? મારી પાસે બેની જ વ્યવસ્થા હતી ને બીજા હું કરું છું, પણ આજે થયા નથી સાહેબ। भविष्य सुधरी जाए राजगुरु उतावल कर राज्य नियामक बहुत सुखी मानु